डॉक्टर बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी में अभ्यास करता विद्यार्थियों में रहेली सर्वांगी शक्तिओ खिलवानी तक पूरी पाड़ी शकाय ते हेतु थी तारीख 1 मार्च 2020 ना रोज यूनिवर्सिटी द्वारा तेज तृषा सीजन 2 तेमज डांस अने ड्रामा माटेनी कार्यशाला नु आयोजन करवामां आव्यु हतु। आ कार्यक्रम में समग्र गुजरात माथी आवेला 1001 जेटला विद्यार्थीओए विविध गेम्स मा अने 88 स्पर्धकोए कार्यशाला मा रजिस्ट्रेशन करावियो हतो। दरेक विद्यार्थीओए स्पर्धाओ अने कार्यशाला मा उत्साहभेर भाग लईने कार्यक्रम ने दीपाव्यो हतो। तेज तृषा सीजन 2 तेमज नाटक अने डांस कार्यशाला अन्वये सांजे 4 कलाके इनाम वितरण तेमज समापन समारोह नु आयोजन करवामां आव्यु हतु। आ तके नाट्य कार्यशाला मा जाणीता नाट्यविदो अर्चन त्रिवेदी, थिएटर अने फिल्म एक्टर हरीश व्यास, पूर्व अध्यक्ष नाट्य विभाग एमएस यूनिवर्सिटी वीरल राज, एक्टर अने दिग्दर्शक ए दरेक विद्यार्थी ने मार्गदर्शित कर्या हता, तथा नृत्य कार्यशाला मा नीलिमा मेहता, कथक निष्णांत विजय आनंद, शिवराम कुचीपुड़ी अने भरत नाट्यम निष्णांत अने परवेश पठाणे फोक डांस निष्णांत તાલીમ આપી હતી। આજે યુનિવર્સિટીમાં તેજ તૃષા સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું। સિઝન 2નું સાંસ્કૃતિક તથા સાહિત્યિક પ્રવૃત્તિઓ અમે પૂરી કરી ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં। આજે સ્પોર્ટ્સ એટલે કે રમતગમત રિલેટેડ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કારણ એ છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે તેનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલા શ્રેષ્ઠતમને ઉજાગર કરવાનું છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પૂરા કમિટમેન્ટથી એ દિશામાં આગળ વધી રહી છે। આજે સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જે સમગ્ર ગુજરાતમાંથી આવ્યા હતા તેમણે ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું। આ ઉપરાંત જેણે સાહિત્ય અને કલામાં પાર્ટિસિપેટ કર્યું તે વખતે અમને એમ લાગવું હતું કે એ વિદ્યાર્થીઓને મંજાયેલા નથી, એને ટ્રેનિંગની જરૂર છે। તો આજે ગુજરાતમાંથી અમે શ્રેષ્ઠ તજજ્ઞોને જે ડાન્સ અને ડ્રામાના ક્ષેત્રમાં નેશનલ લેવલે ખૂબ જ પ્રચલિત વ્યક્તિઓ છે, ખૂબ શ્રેષ્ઠ એને પ્રદાન કરેલું છે તેવા લોકોને ઇન્વાઇટ કર્યા હતા અને તે લોકોએ આજે અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને અમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમના વિદ્યાર્થીઓના શ્રેષ્ઠતમ પ્રદાન માટે તે આજે પોતાના વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનમાં અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાના શ્રેષ્ઠ સમાજ માટે વાપરે તેની માટે તૈયાર કરી રહી છે। તેજ તૃષા સિઝન 2માં સાંસ્કૃતિક, લિટરેચર અને રમતગમત માટેની સ્પર્ધાનું આયોજન અમે લોકો અહીં કરતા હોઈએ છીએ અમદાવાદ ખાતે યુનિવર્સિટી હેડક્વાર્ટર પર। મુક્ત વિશ્વવિદ્યાલય હોવાના કારણે આખા ગુજરાતના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના મિશ્રણ સ્વરૂપ અમારી પાસે વિદ્યાર્થીઓ આવે છે અને આ વિદ્યાર્થીઓને અમે આ મંચ દ્વારા તેમની જે પણ કળા છે, જે પણ આવડત છે એને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। દર વર્ષે અમારો જે બીજા સમયનો પણ જે પ્રતિસાદ છે તે ખૂબ સારો રહ્યો છે। વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈ અને આવનારા સમયમાં બહોળા નંબર્સમાં એ લોકો અમારે ત્યાં પાર્ટિસિપેટ કરશે એવી કટિબદ્ધતા સાથે અહીંથી જાય છે। આ સમાપન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અમી ઉપાધ્યાય તથા વિશેષ અતિથિ તરીકે પધારેલા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અર્જુનસિંહ રાણાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક વક્તવ્ય આપ્યું હતું અને યુનિવર્સિટીના સત્તામંડળના સભ્યોએ હાજર રહીને સ્પર્ધકોના ઉત્સાહને વધાર્યો હતો તથા વિશેષ આમંત્રિતોએ વિદ્યાર્થીઓના ઉત્સાહને જોતા આ ક્ષેત્રમાં રહેલી તકો વિશે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આ પ્રકારના ઉત્સાહવર્ધક કાર્યક્રમો થતા રહે તેવી શુભેચ્છાઓ સાથે આ કાર્યક્રમ આનંદભેર સંપન્ન થયો હતો।